પંથકમાં વરસાદ ખાબક્યો છે. ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. મોરજર, દેવડા, કુબડા, નાગદરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદથી ખેતી પાકોમાં નુકસાન થઈ રહ્યું છે. તો ધારી ગીર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. ધરતીપુત્રો ચિંતામાં મુકાયા. મોરજર, દેવાડા, કુબડા સહિતના અનેક ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદથી ખેતી પાકોમાં પણ નુકસાન થઈ રહ્યું છે. ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ધારી ગીર પંથકમાં સતત વરસાદના કારણે પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અમરેલી જિલ્લામાં બપોર પડતા ધોધમાર વરસાદ શરૂ થયો છે. જિલ્લાના બાબાપુર, સરભડા, ગાવડકા, થોરડી સહિતના ગામોમાં મુશળધાર વરસાદ ખાબક્યો. વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ તૂટી પડતા ખેડૂતો ચિંતિત છે. આસો મહિનામાં અષાઢ જેવો માહોલ સર્જાયો છે. તો ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી અમરેલી બગસરા હાઇવે પર ઝીરો વિઝિબિલિટી વાહન ચાલકો પણ અટવાયા છે. તો અમરેલીથી સંવાદદાતા રાજન લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. જે પ્રકારથી અમરેલીમાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ ધરતીપુત્રોમાં સતત ચિંતાનો માહોલ છે, શું અપડેટ છે રાજન? લુબના, આમ જોવા જઈએ તો આને હવે વરસાદ ન કહી શકાય. ખેડૂતો માટે ખરેખર આકાશમાંથી આફત વરસી રહી છે. હું અત્યારે છું અમરેલી તાલુકાના વાકિયા ગામની સીમમાં અને લુબના હું આપને અત્યારે જે હવે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું એ ખરેખર કોઈ પણ વ્યક્તિના હૈયાને હચમચાવી નાખે તે પ્રકારના દ્રશ્યો છે. વાકિયા ગામની સીમમાંથી હું આ સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું. સૌ પ્રથમ તો આપને જણાવી દઉં કે લગભગ 1.5 કલાકથી સતત અને અવિરત વરસાદ વરસી રહ્યો છે. અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે. અત્યારે હાલ હું જ્યાં છું ત્યાં મગફળીના પાથરાઓ આપ લાઈવ જોઈ રહ્યા છો. કઈ રીતે વરસાદી પાણીમાં તરબતર થઈ અને ખેડૂતોની જે મહેનત છે એ પાણીમાં અત્યારે પડી છે. હું, મારી સાથે કેટલાક ખેડૂતો પણ છે. એ ખેડૂતો પોતાના ખેતરે આ પાકને બચાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ જે ખેડૂતો છે કદાચ એમને એમ છે કે આમાંથી કેટલીક મગફળીને બચાવી શકાય, પરંતુ લાગતું નથી તેઓ આ મગફળીને બચાવી શકે. સૌથી પહેલા તો આ ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો ખેતરથી સીધા જ અને ખેડૂતો માટે કઈ પ્રકારની આફતનો આ વરસાદ છે તે આપ જોઈ શકો છો. મારી સાથે આ ખેડૂત છે, એમની સાથે વાત કરીએ. જયસુખભાઈ, કેવી પરિસ્થિતિ કયો? અત્યારે તો પરિસ્થિતિ એવી છે, વિકટ પરિસ્થિતિ છે. અને પહેલા નંબર તો હું ન્યૂઝ 18 નો આભાર માનું છું કે જે ખેડૂતની ખરેખર જે દુર્દશા અને જે દશા અમારી માઠી બેહી ગઈ છે એને માટે સરકારને તરફ પહોંચાડવાની પ્રયત્ન કરી રહ્યું છે. પહેલા નંબરમાં તો અત્યારે આ 40 થી 50 પણ માંડવી થાય એમ હતી, પણ અત્યારે એની અંદર મેં 50 થી 40 હજાર રૂપિયાનો ખર્ચો ભીગે થયેલો છે, બરાબર છે. તો અત્યારે આ માંડવી 800 રૂપિયા ભાવે નથી વેચાય અને 15 થી 20 પણ અમારા હાથમાં આવે એમ છે. અને એમાં ચેક કરીને જો અત્યારે આજથી વરસાદ બંધ થઈ જાય તો હાથમાં આવે છે, બાકી આ ખાતર થઈ જાય છે. સરકારને મારી એકલી વિનંતી છે કે ખેડૂતોને સામે જોવે. ખરેખર જો આપણો ખેતી પ્રધાન દેશ હોય તો ખેડૂતોને સહાય કરવી જોઈએ અને જે કઈ બનતા ખેડૂત તરફ સરકાર તરફથી જે કઈ અમને મળતું હોય એ ખરેખર મળવા પાત્ર સરકારને પહોંચવું જોઈએ. અને ખરેખર ન્યૂઝ 18 નો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેણે અમારી વેદનાને સરકાર તરફ પહોંચાડી. તો લુબના, આ ખેડૂતોની દુર્દશા આપ જોઈ શકો છો. હજી મારી સાથે એક ખેડૂત છે, તેમની સાથે પણ આપણે વાત કરશું. અમિતભાઈ, કેટલું નુકસાન અને આ વિસ્તારમાં છેલ્લા કેટલા દિવસથી વરસાદ પડે છે? 15 દિવસથી વરસાદ પડે છે અને 15 દિવસથી વરસાદ અને ખેડૂતોએ દવા આટલી મોંઘી દાઢ દવા સાચી છે. ભૂંજનો એટલો ત્રાસ છે, રોજનો એટલો ત્રાસ છે. અટાણે આ માંડવી કાઢેલી છે ને તોય ભૂંજ આવી જાય છે, તોય રાતને દિવસ આયે ને વરસાદનું બેસવું પડે. અને કપાસમાં એટલી નુકસાની છે એની વાત જવા જો. મોંઘી દાઢ બધી દવાઓ એટલી સાચી છે, ખેડૂતોને 10-15-20 હજાર રૂપિયાનો તો એમને ખર્ચો છે. હવે મળે કે ન મળે તો ઉપર વાળાને હાથમાં છે. પણ ઉત્પાદન કેટલું આવશે? લાગે છે આવશે હવે? નહીં નહીં, આવે જ નહીં. આ હડી જાય બધું, ઉગવા મળી છે માંડવી. હવે આમાં હજી તો આમાં હલાતું નથી, આમાં કેમ ખેતરમાં કેમ કરવું? તો લુબના, આ પરિસ્થિતિ છે અમરેલી તાલુકાની અને માત્ર અમરેલી તાલુકો જ નહીં, આ પરિસ્થિતિ સમગ્ર અમરેલી જિલ્લાની છે. અત્યારે ની વાત કરું હું લુબના, તો અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લીલિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તમામ જગ્યાએ આ વરસાદ જે છે એ ખેડૂતો માટે આફત સાબિત થઈ રહ્યો છે. લુબના, બિલકુલ રાજન, જે પ્રકારથી આસો મહિનામાં અત્યારે અષાઢ જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને હાઇવે પર પણ ઝીરો વિઝિબિલિટી છે, ત્યાંની કેવી પરિસ્થિતિ છે?
લુબના હું આપને જણાવું કે જે રીતે ચોમાસાએ વિદાય લીધી અને ત્યારબાદ જે વરસાદ શરૂ થયો એ કઈક અલગ રીતે વરસાદ વરસી રહ્યો છે, તેમની તીવ્રતા વધારે છે, ગઈકાલે પણ જે રીતે ઘટના બની સતત વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે છે, ગઈકાલે અમરેલી જિલ્લામાં 5 લોકોના મૃત્યુ પણ થયા હતા અને આજે પણ એ જ પરિસ્થિતિ છે, અત્યારે પણ વરસાદ શરૂ જ છે, લગભગ 1.5 કલાક સતત તીવ્રતાથી વરસાદ વરસ્યા બાદ અત્યારે વરસાદની ગતિ મંદ પડી જ છે, પરંતુ વરસાદે હજી પીછો છોડ્યો નથી, તમામ જગ્યાએ સમગ્ર જિલ્લામાં આ પરિસ્થિતિ છે અને આપ માહોલ પણ જોઈ શકો છો કે હજુ પણ વરસાદ વરસે તે પ્રકારનો આ માહોલ છે, આપ આકાશમાં પણ જુઓ તો કાળા ડિબાંગ વાદળો છે અને દૂરથી વરસાદ આવતો હોય તેવું ખેડૂતો માની રહ્યા છે કે વધીને એકાદ કલાકમાં ફરી પાછો વરસાદનો રાઉન્ડ આવી શકે છે. લુબના બિલકુલ રાજન, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો એકાદ કલાકમાં વરસાદનો ફરી એકવાર રાઉન્ડ આવી શકે તેવી ભીતિ જોવા મળી રહી છે, પરંતુ ખેડૂતો માટે આ વરસાદ છે તે આફતરૂપ બની રહ્યો છે, કારણ કે તેમના પાકને સતત નુકસાન થઈ રહ્યું છે, સરકાર પાસે તેઓ સહાયની પણ માંગ કરી રહ્યા છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનું કહેર. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. બાબાપુર, વાંકિયા, તરવડા, ગાવડકા સહિતના ગામોમાં ભારે વરસાદ ખેડૂતો માટે આકાશમાંથી આફત વરસી રહી છે. મગફળી અને કપાસના પાકનો સોત વળી ગયો છે. ખેડૂતો દ્વારા ચાલુ વરસાદમાં તૈયાર પાક બચાવવાનો નિષ્ફળ પ્રયાસ થઈ રહ્યો છે. જિલ્લામાં માવઠાએ ખેડૂતોને રડાવ્યા છે. વરસાદના કારણે ખેડૂતોના ડાંગર સહિતના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. વરસાદથી જિલ્લામાં અનેક વિસ્તારોમાં ડાંગરનો પાક જમીનદોસ્ત થયો છે, ત્યારે હવે ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાનીનો સર્વે શરૂ કરાયો છે. હાલમાં 16 ટીમો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. પ્રાથમિક સર્વેમાં જિલ્લાના પારડી, કપરાડા અને વાપી તાલુકામાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. સર્વે પૂર્ણ થયા બાદ પાકને થયેલા નુકસાનીની સહાય ચૂકવાશે. ડાંગરને આ વરસાદના લીધે નુકસાન થયો છે, એના માટે અમે વલસાડની જિલ્લાની ટીમને પણ મેં જાણ કરી છે. એની સાથે નવસારી જિલ્લામાં પણ આ જ રીતે ડાંગરને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે, તો ત્યાં પણ અમે સરકારી તંત્રને એલર્ટ કરી છે કે આ જેટલું પણ એમને નુકસાન થયું છે એની વળતરની પૂરી પ્રક્રિયા ચાલુ કરીને સર્વે કામગીરી કરીને ખેડૂતોને જલ્દીથી જલ્દી આનું વળતર મળી જાય એના માટે અમે પૂરી રીતે પ્રયાસ કરવાના છીએ. અમે 16 ટીમોની રચના કરી છે, દરેક તાલુકામાં કામગીરી થઈ રહી છે અને હાલમાં અમને પ્રાથમિક વિગત મુજબ 101 હેક્ટરમાં ડાંગરમાં નુકસાન થયેલું છે અને 197 જેટલા ખેડૂતો છે, જેમનો અમે ફાઇનલ રિપોર્ટ કરીશું અને સરકારશ્રીમાં સબમિટ કરીશું અને ત્યાંથી જે પણ અમને સૂચના મળશે તે પ્રમાણે આગળની કાર્યવાહી અમે કરીશું. તો 4 વાગ્યા સુધી 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો 4 વાગ્યા સુધી 3 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી અને દ્વારકા માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ. આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના. 4 વાગ્યા સુધી માટે આ 3 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. તો ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જે પ્રકારથી રાજ્યભરમાં કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે, ત્યારે અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો આ 3 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. ખાસ કરીને 4 વાગ્યા સુધી માટે આ 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે, એટલે કે 4 વાગ્યા સુધીમાં આ 3 જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. ખેડૂતો માટે મહત્વના સમાચાર છે. જે પ્રકારથી અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથ માટે જે આગાહી કરવામાં આવી છે, આ 3 જગ્યા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.